અપઘાત કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો આ સમગ્ર મામલે રાજકોટ તાલુકાના સરપંચ અને પંચાયતના સભ્યો એકત્ર થયા હતા અને જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી હતી રાજકીય કિન્નાખોરી રાખીને સરપંચના પતિ વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે જેમાં મહિલાએ પોતાના ઘરકંકાસને કારણે આ પ્રકારનું પગલું ભર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો આપઘાત મામલે સરપંચના પતિ સંજય પીપળિયા સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી રાજકીય દુશ્મનો દ્વારા સરપંચની લોકચાહના ન જ ગળે ઉતરતા આવા રાજકીય દુશ્મનો દ્વારા ચતુરભાઈને પડખે ચડી ખોટા વિડીયો બનાવી અને પોતાનું નિવેદન બેન દ્વારા ફેરવી નાખેલ છે અને ખોટી રીતે સરપંચને આમાં ફસાવવામાં આવ્યા છે અને આમનો ખાર રાખીને જ જો સરપંચોને આવી રીતના ખોટી રીતે ફસાવવામાં આવે તો અમે સરપંચો કેમ સહન કરેલા આખા રાજકોટ તાલુકાના આજે અમે સરપંચો અને તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સદસ્યો અમે બધા સરપંચના સમર્થનમાં અહીંયા આવ્યા છે અને કમિશનરશ્રી અને અમારા ડીડીઓ